ગુજરાતની યુનિવર્સિટીઓમાં જીકાસ પોર્ટલ દ્વારા વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ આપવાના મુદ્દે ગોટાળાના આક્ષેપો વચ્ચે હવે ખુદ ભાજપના ધારાસભ્યએ તંત્રના કાન આંબળ્યા છે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સીએમને આ મુદ્દે પત્ર લખ્યો. થોડા દિવસો પહેલા રાજ્યમાં જીકાસ પોર્ટલ દ્વારા વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા મેરિટ પદ્ધતિને લઈને વિરોધના સૂર ઉઠ્યા હતા. તેમ છતાં સરકાર હજુ પણ ઊંઘી રહી હોય તેવું વર્તન જોવા મળ્યું. ત્યારે હવે ખુદ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ વિદ્યાર્થીઓની તકલીફો અને પ્રશ્નોને લઈને મેદાનમાં આવ્યા છે. કાનાણીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો, જેમાં તેમણે વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના તાબા હેઠળ આવતી કોલેજો દ્વારા અંડર ગ્રેજ્યુએટ કોર્સની પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ લગાવ્યો છે. વિકાસ પોર્ટલ દ્વારા જે એડમિશનની પ્રક્રિયા થઈ છે એની વિદ્યાર્થીઓના વાલીઓ તરફથી મને જે ફરિયાદો આવી છે, મને લોકો મળીને વાત કરી છે, એના પરથી એવું લાગે છે કે જે પ્રવેશ પ્રક્રિયા થઈ છે એની અંદર પારદર્શકતા સરળતા નથી, કંઈક ને કંઈક ખોટું થયું છે. અને એટલા માટે મેં મુખ્યમંત્રીને એના ધ્યાન પર વાત મૂકી છે કે જે કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે એમાં ગેરરીતિઓ થઈ છે, ખોટું થયું છે, વિદ્યાર્થીઓનો અન્યાય થઈ રહ્યો છે. કુમાર કાનાણીએ પત્ર લખીને GCAS પોર્ટલ દ્વારા જે કોલેજોમાં પ્રવેશ ફાળવવામાં આવે છે તેની સામે સખત નારાજગી વ્યક્ત કરી અને આરોપ લગાવ્યો છે કે સિસ્ટમમાં કોઈ જ મોનિટરિંગ ન હોવાથી સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના સંચાલકો બેફામ બન્યા છે. કોલેજોએ 200 એડમિશન લેવાના છે, 200 સીટ ભરવાની છે, તો એણે 5000 વિદ્યાર્થીઓને ઓફર ફોર્મ મોકલ્યા છે કે આવો એડમિશન લઈ જાઓ, 25 તારીખ સુધીમાં પ્રક્રિયા પૂરું કરવાની હતી, તો એણે વહેલા તે પહેલાં ધોરણે 2 દિવસમાં એડમિશન આપી દીધા. 200 એડમિશન આપ્યા પછી હવે જે લોકો આવે છે ઓફર ફોર્મ જેને મળ્યા છે એ લોકોને ના પાડવામાં આવે કે હવે અમારી પાસે જગ્યા નથી, તો આ એડમિશન લેવા ક્યાં જાય, કોને મળવાનું, કેવી રીતે પ્રક્રિયા થઈ છે, બીજી વાર એને શું પ્રોસેસ કરવાની છે, કોઈ માર્ગદર્શન નહીં, કોઈ ગાઈડલાઈન નહીં, વિદ્યાર્થી વાલી કોલેજ યુનિવર્સિટી ભટકે છે. કાનાણીએ કેટલાક વિદ્યાર્થીઓને ટાંકીને આરોપ લગાવ્યો કે ખાનગી કોલેજોની આડેધડ પ્રવેશ પ્રક્રિયા પદ્ધતિના કારણે મોટા પ્રમાણમાં વચેટિયા ઊભા થયા છે. વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા છે અને એક આ વાત પણ મુદ્દો મારે ધ્યાન પર મૂક્યો છે કે વચેટિયા લોકોનો અમને ફોન આવે છે કે બધારે એડમિશન લેવું છે તો અમે તમને અપાવી દઈશું. તો મેં એટલા માટે જ કીધું કે પારદર્શકતા ને સરળતા નથી, અને પારદર્શકતા અને સરળતા જો હોય તો જ એમાં ખોટું ના થાય, ભ્રષ્ટાચાર ના થાય, કોઈ વસ્તુ ના થાય, લોકો હેરાન ના થાય. એટલે હું મુખ્યમંત્રીના ધ્યાન પર મૂક્યું છે કે જે પ્રશ્નો ઊભા થયા છે એનો હલ થવો જોઈએ. જીકાસ સિસ્ટમને લઈને ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગૂંચવાળો પણ ઊભો થયો છે. જીકાસ પોર્ટલ પર વિદ્યાર્થીઓ અને વાલીઓની જે ફરિયાદો સામે આવી છે તેમાં રજીસ્ટ્રેશનના સમયથી કલાકો સુધી સર્વર ડાઉન રહે છે, વિદ્યાર્થીઓના ડેશબોર્ડ પર પ્રોવિઝનલ મેરિટ રજીસ્ટ્રેશનની જટિલ પ્રક્રિયાને સમજવામાં મુશ્કેલી પડી રહી છે, કોલેજના સંચાલકોને મેરિટ બનાવવામાં ગડમથલ થઈ રહી છે, ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્કની સમસ્યાથી મુશ્કેલી આવી રહી છે, કોલેજોનું મેરિટ કઈ રીતે બન્યું તેની કોઈ માહિતી નથી, પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ન મળે તો બીજા રાઉન્ડમાંથી બાકાત રહે છે કે કેમ તેની કોઈ જાણકારી નથી, કોલેજોના નામ સહિતની સંપૂર્ણ માહિતી જીકાસ પોર્ટલ પર ઉપલબ્ધ જ નથી. આ બધા સાથે હવે કેટલીક સેલ્ફ ફાઇનાન્સ કોલેજ સહિત અન્ય કોલેજોએ મેરિટ વિના વહેલા તે પહેલા ધોરણે અનેક વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દીધાનો આક્ષેપ લાગી રહ્યો છે. સાહિસ જગ